પ્રીમિયર સ્કૂલ્સ ખાતે એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશનમાં આવનારા લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ 27 અને તારીખ 28 ફેબ્રુઆરી 2021ના રોજ સુરત મેરિયટ ખાતે દર્શાવવામાં આવી હતી, જેમાં વાલીઓ કે જેઓ સુરતના પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શકતાથી વાતચીત કરી હતી. તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કર્યા હતા. વિશ્વસનીય અને અપડેટેડ સ્પોર્ટ કાઉન્સેલિંગ અને ઉત્કૃષ્ટતા પર્ફોમન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફ્રી માળખા વિશે વાલીઓને જાણકારી આપી હતી. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની સાથે જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોટ એડમિશનની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય તે માટેની યોગ્ય તક છે. જયદીપ ત્રિવેદી છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અમે આયોજન કરતા છીએ, ઓર્ગેનાઇઝર છીએ. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું છેલ્લા 15 વર્ષથી અમે સુરત સિટીમાં એનું આયોજન કરીએ છીએ. આ સતત 16મું વર્ષ છે. આ એક્ઝિબિશનનો અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે પણ ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ હોય છે એ બોર્ડિંગ સ્કૂલ્સને અમે એક જ જગ્યાએ લઈને આવીએ છીએ અને બોર્ડિંગ સ્કૂલ્સની જનરલી માહિતી લોકો પાસે વન સાઇડેડ હોય છે, એટલે ગૂગલથી કે યુટ્યુબના માધ્યમથી જે માહિતી મળી હોય એ જ માધ્યમથી માહિતી એમની પાસે હોય છે. એટલે રાઇટ ઇન્ફોર્મેશન એટ અ રાઇટ પ્લેસ, આ અમારો એક ઓબ્જેક્ટિવ છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ભારતના અલગ અલગ શહેરોથી, રાજ્યોથી જે બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે, અંદાજથી 18-20 સ્કૂલ્સ આવેલી છે. સ્કૂલ્સ ભુજથી આવેલી છે, મહેસાણા, વડોદરા, મુંબઈ, બેંગ્લોર, દહેરાદૂન, આ બધા જ જગ્યાએથી આવેલી છે. તો એ સ્કૂલ્સના ડાયરેક્ટર, સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ અહીંયા આગળ હાજર છે. મયુર ઠક્કર, H24 ન્યૂઝ, સુરત.